સોમનાથ તીર્થમાં 2018માં ભાવિકોની સંખ્યા 75 લાખથી વધુ તો સાથે આવક પણ વધી છે અને 33 કરોડને પાર કરી તો વીઆઈપીઓની મુલાકાતો વધી છે. ભૂતકાળમાં દિવાળી નાતાલ વેકેશનોમાં ટુરિસ્ટોથી સોમનાથ છલકાતું, પરંતુ છેલ્લા 5-1 વર્ષથી સોમનાથ તીર્થમાં કાયમી ટુરિસ્ટો જોવા મળે છે. તો ભારતભરમાંથી તો ખરા જ, પરંતુ વિદેશોમાંથી પણ ભાવિકો સોમનાથ આવી રહ્યા છે. તો સોમનાથમાં આવતા યાત્રિકોની આવકની વાત કરીએ તો ગોલખદાન, પૂજાવિધિ, અતિથિગૃહોનું ભાડું તેમજ ભોજનાલય સહિતના ટ્રસ્ટના આવકના સ્ત્રોત દ્વારા સોમનાથ ટ્રસ્ટની આવક 33 કરોડને પાર કરી ગઈ છે. તદઉપરાંત અન્ય ખાનગી હોટલો તેમજ ખાનગી રેસ્ટોરન્ટ, ખાનગી ટુરિસ્ટો સહિતની અલગથી આવક કહી શકાય તેમ અગાઉ વેકેશનો રજાઓમાં સોમનાથમાં યાત્રિકોનો ટ્રાફિક જોવા મળતો. ટ્રાફિક હવે સોમનાથમાં 12 માસ જોવા મળી રહ્યો છે. આમ સોમનાથમાં ટુરિસ્ટો વધ્યા છે, સાથે આવક પણ વધી છે. 2012થી મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટને 120 કિલોથી વધુ સોનાનું દાન મળ્યું છે, જેનાથી મંદિરની આગળના 10 પિલરો, મુખ્ય દરવાજો, ગર્ભગૃહ, શિખર તથા મંદિર 1500 જેટલા કળશો પૈકી 300થી વધારે કળશ માટે દાન મળી ચૂક્યું છે અને તેને મઢાવવાની કાર્યવાહી ટૂંક સમયમાં થશે. બાકીના કળશો 500ને મઢાશે, જે સંદર્ભે લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે, જેની નોંધણી થઈ ચૂકી છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં લોકોએ ભગવાન સોમનાથના દર્શનાર્થે વધાર્યા હતા. ડિસેમ્બર મહિના દરમિયાન ટ્રસ્ટને જુદા જુદા હેડ નીચે 4 કરોડ જેવી આવક પણ થઈ હતી. અત્યાર સુધીમાં 31 ડિસેમ્બર સુધી 32.80 લાખ જેવી આવક થઈ છે, એટલે કે 33 કરોડની આસપાસ 31 ડિસેમ્બર સુધી ટ્રસ્ટને જુદા જુદા હેડ નીચે આવક થઈ છે. ખાસ કરીને એમાં જોઈએ તો ગોલક બોક્સમાંથી 7 કરોડથી વધારે આવક થઈ છે, પૂજાવિધિમાં પણ 3.5 કરોડથી વધારેની આવક થઈ છે, પ્રસાદીની ઇન્કમ પણ 7 કરોડથી વધારે, 7.5 કરોડની આસપાસ ઇન્કમ થઈ છે. તેવી રીતના ટ્રસ્ટના અતિથિગૃહમાં પણ 7.5 કરોડ જેવી ઇન્કમ 31 ડિસેમ્બર સુધી થઈ છે. ખાસ કરીને વર્ષો વર્ષ યાત્રિકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં અંદાજિત 75 લાખ જેવા લોકોએ ભગવાનના દર્શન કર્યા હશે અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ જેમ જેમ યાત્રિકોની સંખ્યા વધી તેમ તેમ સુવિધાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ જે નવનિર્મિત ડોર્મેટરી અતિથિ ભવન યાત્રિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં અતિથિ ભવનમાં 90 રૂપિયામાં રૂમ જેવી જ સુવિધા લોકોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ અતિથિ ગૃહમાં 320 લોકો એકસાથે રોકાઈ શકે એવી સુવિધા મંદિરમાં કરવામાં આવી છે. પ્રતિ વર્ષે સોમનાથ તીર્થમાં યાત્રિકોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. 2018ની વાત કરીએ તો 75 લાખથી વધુ યાત્રિકો સોમનાથ દર્શને આવ્યા છે, જે પ્રવાહ હજુ અવિરત ચાલુ છે. યાત્રિકોની સંખ્યાની સાથે સોમનાથ ટ્રસ્ટની આવકમાં પણ વધારો થયો છે. 31 ડિસેમ્બર 2018 સુધીમાં આવકમાં ગોલક બોક્સની આવક 7 કરોડ છે, પૂજાવિધિમાં 4.25 કરોડ, પ્રસાદીની આવક 7.5 કરોડ છે, 1.25 કરોડનું સાહિત્ય વિતરણ થયું છે, ટ્રસ્ટના પાર્કિંગની 50 લાખ આવક થઈ છે, અતિથિગૃહની 7.5 કરોડની આવક થઈ છે અને આમ કુલ 33 કરોડની આવક થઈ છે. માનનીય મહામહિમ રાષ્ટ્રપતિજીએ પણ ભગવાન સોમનાથની મહાપૂજા અને દર્શન કર્યા હતા. તેવી રીતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ આજરોજ રિલાયન્સ પરિવારના મોભી એવા કોકિલાબેન અંબાણીએ પણ આજ ભગવાન સોમનાથના દર્શન અને આરતી અને પૂજા કરી હતી. ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ સોમનાથ ભગવાનના દર્શન અને પૂજા કરી અને ભગવાનના દર્શનનો લાભ લીધો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી વિવિધ સગવડતાઓ વધારવામાં આવી છે. 3થી વધુ અતિથિગૃહો ઉપરાંત તાજેતરમાં સારામાં સારા રૂમ જેવી જ સુવિધા ધરાવતી ડોર મેટ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને યાત્રિકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં યાત્રિકોએ લાભ લીધો છે. માત્ર 90 રૂપિયામાં ડોર મેટ્રીમાં સારામાં સારી સુવિધા આપવામાં આવે છે, જેમાં એક સાથે 300થી વધુ લોકો લાભ લઈ શકે છે. વર્ષ 2012થી આ સોનેથી મઢવાની કામગીરી દિલીપભાઈ લખી પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલ અને આજ સુધીમાં તેમના દ્વારા લગભગ 120 કિલો જેવું સોનાનો ઉપયોગ કરી અને મંદિરના જુદા જુદા ભાગ એટલે કે મંદિરનો મુખ્ય દરવાજો, ગર્ભગૃહ,
શિખરનો ભાગ તેમજ આગળના 10 પિલ્લરને સોનાથી મઢવામાં આવ્યા છે. તેમજ તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ મંદિરની ઉપરની જે પથ્થરની કળશ આકૃતિઓ છે એને મઢવાની, સોનાથી મઢવાની એક યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં પણ 300થી વધારે લોકોએ આજ દિન સુધીમાં પોતાનો આ કળશનું દાન નોંધાવ્યું છે અને હજુ પણ લોકો તરફથી આ કળશના દાન માટેની ટેલિફોનિક ઇન્કવાયરીઓ પણ ચાલુ છે. આ યોજના પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. વર્ષ 2018 દરમિયાન વીઆઈપીઓનું આગમન પણ વધ્યું હતું, જેમાં અમિત શાહ, વિજય રૂપાણી સહિત પ્રથમ વખત મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન 2 વખત સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈ ચૂક્યા છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો સોમનાથ દાદાના દર્શને આવી ચૂક્યા છે. દિન પ્રતિદિન સોમનાથમાં ભાવિકોની સંખ્યા કાર્તિકી મેળા સહિતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભરેશ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.